नमस्कार, હું છું યશ નાયક. આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નજર કરીશું અત્યારના સુધીના મહત્વના સમાચારો ઉપર. કર્ણાટકમાં કોંગ્રેસના વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. સંતરામપુરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસનો પૂર્ણ બહુમતીથી વિજય થયો છે. કોંગ્રેસ દ્વારા હનુમાન મંદિરે રામધૂન બોલી ઉજવણી કરવામાં આવી હતી. સંતરામપુરમાં કરાઈ વિજય ઉત્સવની ઉજવણી. કોંગ્રેસનો પૂર્ણ બહુમતથી કર્ણાટકમાં વિજય થયો છે. કોંગ્રેસ દ્વારા હનુમાન મંદિરમાં રામધૂન બોલીને ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટકની અંદર કોંગ્રેસનો જલવન વિજય થયો છે 136 સીટો સાથે. જ્યારે આજે સંતરામપુર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ હનુમાનજી મંદિરે રામધૂન બોલાવી હતી અને ફટાકડા ફોડી અમે કર્ણાટક કોંગ્રેસની જે વિજય થયો છે એની ઉજવણી કરી હતી. આ એક કર્ણાટક એક મેસેજ આવે છે પૂરા દેશની અંદર કે નફરતની રાજનીતિ જે ફેલાવવાવાળા છે એમનો પરાજય થયો છે અને જે મોહબ્બતની રાજનીતિ જે રાહુલ ગાંધી જે રાજનીતિ કરે છે મોહબ્બતની રાજનીતિ એનો આજે વિજય થયો છે. એટલે સત્ય હંમેશા સત્ય જ રહે છે. જેથી આજે પૂરા દેશની અંદર કર્ણાટકની ઉજવણીના ભાગરૂપે બધે જ એક ખુશીનો માહોલ છે અને ભાઈચારાનો માહોલ જોવા મળે છે.